ગુજરાત સરકારની પાણી પુરવઠા યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પાણી પહોંચાડવા માટે ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જે યોજના અંતર્ગત મહુવા તાલુકાના ઉમરા ગામે પણ 2012ની સાલમાં 1,499.82 લાખના ખર્ચે 46 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો અને આ પ્લાન્ટમાંથી 23 જેટલા ગામોને પાણી પહોંચાડવાની વાતો કરતી સરકાર દ્વારા ફક્ત 2 જ ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે, જેના કારણે લગભગ 1 લાખથી વધારે લોકો રોજિંદા વપરાશના પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. સરકાર દ્વારા પાણી બચાવો જીવન બચાવો આ ઝુંબેશ મોટા ઉપાડે ચલાવવામાં આવી, પરંતુ મહુવા તાલુકાની પરિસ્થિતિ એકદમ જ વિપરીત છે. કારણ કે અહીં પ્રજાને પાણી જ મળતું નથી તો પાણી બચાવશે ક્યાંથી? ઉમરા ગામે 10 થી 15 જેટલી ડંકીઓ આવેલી છે, પરંતુ એક જ ડંકીમાં પાણી આવે છે, જ્યારે અન્ય ડંકીઓની પરિસ્થિતિ પાણીના નામે ભૂ જેવી છે. તો સાંભળીએ, મહુવા તાલુકાની વાત કરીએ તો મુખ્યત્વે આ વિસ્તારના લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અને ધરતીપુત્રો દ્વારા કરવામાં આવેલા પાકને પૂરતું પાણી નહીં મળતા પાકને પણ મોટું નુકસાન થશે. હજુ તો ઉનાળાની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણીની બૂમરાણ સાંભળવા મળી છે, ત્યારે આવનાર સમયમાં સરકાર દ્વારા લોકો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મારું નામ કૌશિકાબેન નલિનભાઈ પટેલ. હું ઉમરા ગામમાં સરપંચ તરીકેની 2 વર્ષ થઈ ફરજ બજાવું છું. મારા ગામમાં પાણીની ઘણી તકલીફો છે. 20 થી 22 ફળિયા છે, એમાં આ એક મહોલ્લામાં 10 થી 15 ટંકી છે, પણ એ ટંકીમાં એક જ ટંકીમાં પાણી આવે છે. એમાં પણ બહુ ખૂબ જ જરૂર પાણી છે, પણ એમાં પણ પાણી નથી આવતું. અને બહેનોની ફરિયાદ પણ આવે છે કે અમારા ગામમાં બેન પાણીની ઘણી તકલીફ છે, અમને બોર આપો બોર આપો, કે જે ઘરે ઘરે નળો પણ મૂકેલા છે એમાં પણ પાણી આપો એમ. પણ ઉપર પણ અમે જાણ કરી છે, પણ બોર બી નથી આવતા અને ટંકીમાં બી પાણી નથી આવતું. મારે જે કોઈક સરકાર જે કોઈક ભાજપ કોંગ્રેસ કે જે હોય તે અમારે તેની હાથે નથી લેવા દેવા, પણ હું સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે પાણીની અમને જરૂરી છે તો પાણીની અમને જરૂરિયાત પૂરી કરે બસ. હા, મારું નામ નલિનભાઈ સનાભાઈ પટેલ. હું ઉમરા ગામનો વતની છું અને એક ખેડૂત તરીકે કામ કરું છું. હાલે અમારી સમસ્યા એ છે ખેડૂત તરીકે કે હાલે અમારી જે અંબિકા નદી છે ને એમાં જે મધર ઇન્ડિયા ડેમ છે, હવે હાલે મધર ઇન્ડિયા ડેમની પરિસ્થિતિ એવી છે કે ત્યાં લગભગ એક ટીપું પણ પાણી નથી આખા ડેમની અંદર. એટલે જે અમારે જે ખેડૂતોને પાણીનો પ્રશ્ન ઊભો થયેલો છે એમાં શું છે, 4 થી 5 લગભગ અમારી ત્યાં પિયત મંડળીઓ છે, ત્યાં પાણીના અભાવે લગભગ બધી પિયત મંડળીઓ હાલે બંધ થવાને આરે છે. એટલે ખેડૂતોને હાલે જે ઊભા પાકને પાણી મળતું નથી ને ખેડૂતોએ લગભગ જે પાણીનું રોટેશન આવે છે ઊભા ઉકાઈ ડાબા કાંઠા તરફથી જે રોટેશન આવે છે તેમાં હાલે અમે ભલામણ કરેલી કે અમને પાણી આપે, તો પાણી આપવા માટે અમે થોડીક હતા નહેર પર અમે પાણી પાડવા માટે ડેમમાં લાવવા માટે કોશિશ કરેલી અને ત્યાં બક નળી પણ નાખવામાં આવેલી. એ માટે અમને તો અમે લોકોએ તંત્રને પણ જાણ કરેલી, તો હાલે અમે બક નળી જે નાખી એ તંત્રને જાણ કરી હોવા છતાં આ તંત્રએ અમારી જે બક નળી છે એને પણ બંધ કરાવી દીધી છે. ત્યાર પછી અમે લગભગ આ 2-3 દિવસની અંદર પાછી જાણ કરી કે અમને ભાઈ પાણી આપો, અમારા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી છે, અમારા ઊભા પાકોને ભારે નુકસાન ને હમણાં લગભગ મોટા પાકો જે ડાંગરના પાકો છે એ મરી પરવાના આરે છે અને શેરડી પણ લગભગ ઊભા પાકોને નુકસાન થવાનું જ છે. એટલે અમને જો હમણાં ટૂંક સમયની અંદર જો આજે અમે જે પાણી પાડતા છે જે પાઇપો દ્વારા એ જો અમને પાણી આપવામાં આવે તો અમારે ડેમની અંદર પાણી આવી જાય તો અમારું આ બધા ઊભા પાકોનું નુકસાન થતાં બચી જાય એવી હાલત છે. ને આ જો નહીં થાય તો અમારા લગભગ ટોટલી ઉમરા ગામના ખેડૂતો કે ઉમરા જ નહીં પણ આજુબાજુના 3-4 ગામોના વેવલ હળદવા મોવરિયા એ ગામોના ખેડૂતોને એવી બધી કફોડી હાલત થઈ છે કે લગભગ આ ખેડૂતને પાણી જો તાત્કાલિક નહીં પહોંચાડવામાં આવે તો ઊભા પાકોને એનું નુકસાન થાય તો એ લોકોને લગભગ ખેડૂતો દેવામાં ડૂબી જાય એવી પરિસ્થિતિ છે. જેથી કરીને ખેડૂતોને આત્મવિલોપન કરવાનો સમય આવી જાય એવી પરિસ્થિતિ છે હાલે. એટલે અમે તો સરકાર તંત્રશ્રીને વારંવાર જાણ કરતા જ રહેલા છીએ કે ભાઈ અમને પાણી આપો, છતાં પણ તંત્ર જાગતું નથી, એ તંત્રની ઊંઘ ઉજળતી પણ નથી અને અમે જે કંઈ પાણી પાડવા માંગીએ તેમાં પણ એ લોકો બાધા નાખીને પાણી બંધ કરતા છે. એટલે અમને તો હજુ પણ અમે સરકાર તંત્રને કહેતા છે કે અમારા ખેડૂતોની પરિસ્થિતિ તમે સમજો અને ટૂંક સમયમાં અમને આ ડેમની અંદર મધર ઇન્ડિયા ડેમ ભરાય ને પાણી પડે અને અમારી પિયત મંડળીઓ ચાલુ થાય અને ખેડૂતોને નુકસાન થતાં બચી જાય એ માટે તંત્રને અમે સજાગ કરવા માંગીએ છીએ ને તંત્રને અમે
ભલામણ કરવા માંગીએ છીએ કે અમારી આ ફરિયાદને તમે એકદમ ધ્યાનપૂર્વક સાંભળો અને એ ફરિયાદને તમે ખરેખર ધ્યાનપૂર્વક સાંભળીને ખેડૂતની કફોડી હાલતમાંથી બચી જાય એવા તમે પ્રયત્નો કરો એવી અમે તંત્રને ભલામણ કરીએ છીએ. નામ ભગવતીબેન નરેન્દ્રભાઈ કોકણી, મારું ગામનું નામ ઉમરા છે. અમારા ઉમરા ગામમાં પાણીની સમસ્યા ઘણી ચાલે છે. સરપંચ બેન છે તેને પણ અમે કહ્યું હતું કે પાણીની સુવિધા કરે ને આગળ પગલાં લઈ એમ. અમારા ઢોર પણ પાણીથી ઘણા તકલીફમાં પડે છે. બસ રમેશભાઈ જેતાભાઈ પરમાર, શું સમસ્યા છે? અત્યારે સમસ્યા છે, નદીમાં પાણી નથી એના કારણે અમારા પ્લાન્ટમાં પાણી પૂરતું મળી રહેતું નથી. એટલે અમે અમારી યોજનાના જે ગામડા હતા 23 ગામ એમાંથી 19 ગામને ઓલરેડી સંપૂર્ણ પાણી આપતા હતા, તે પાણી અત્યારે અમે 2-3 ગામને આપી શકીએ છીએ. પાણી નથી એટલા માટે. કેટલી ક્ષમતા છે આ? 46 લાખ લીટરની. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.